હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અમિલ શાહ શેખ લર્ન ઇકોનોમિક્સ વિથ અમિલ આજે આપણે આપણા ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં ગરીબી ઉદ્ભવાના જે કારણો આપણા અપૂર્ણ હતા એને આપણે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે રેગ્યુલર મારા યુટ્યુબ ચેનલના જે વિડીયો જોતા હો અને તમને જો વિડીયો ગમતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જો ગમે તો લાઈક અને શેર પણ કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો લાસ્ટ ટાઈમ આપણે બેરોજગારી ઉદ્ભવવાના છ કારણો સમજાતા આજનો જે મુદ્દાઓ જે બાકી રહેલા છે એને આપણે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશું તો આજનો પહેલો મુદ્દો છે માનવ શક્તિના આયોજનનો અભાવ વિદ્યાર્થી મિત્રો આ માનવ શક્તિ શું છે તો ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય રીતે આયોજન થયું નથી કારણ કે માનવને ઘડવા માટે માનવને ઘડતર કરવા માટે શું કરવામાં આવતું હોય છે આપણા આયોજનમાં શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવતું હોય છે એક યોગ્ય માનવ એક લાયક માનવ એક ટેલેન્ટેડ માનવ એક કેપેબલ માનવ આજની આધુનિક માંગ પ્રમાણે જે માનવ તૈયાર કરવામાં આવે એને શું કહેવાય માનવ શક્તિનું આયોજન તો આપણા આયોજનમાં એવું જોવા મળ્યું છે કે માનવ શક્તિનો પૂરેપૂરો યોગ્ય રીતે આયોજન થઈ શક્યું નથી દેશમાં આજની જે વર્તમાન સમયની જે માંગ છે વર્તમાન સમયના જેવા શ્રમિકોની માંગ છે એ સંદર્ભમાં આજે યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય મતલબ કે ઉદ્યોગો કારખાના કંપનીઓ કે ટેકનિકલ વિભાગમાં જેવા માણસોની જરૂર છે એવા માણસો તૈયાર કરવામાં આજની જે શિક્ષણ વ્યવસ્થા જે છે એ સફળ થઈ નથી અથવા આજની શિક્ષણ વ્યવસ્થામાં ખામી છે દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવની માનવ શ્રમની જરૂરિયાત છે એ અંગેનો કોઈ આયોજન કર્યા વગર અથવા એનો અંદાજ કાઢ્યા વગર જ શિક્ષણનો વિસ્તાર અથવા વ્યાપ વધવામાં આવી રહ્યો છે એટલે જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન અથવા તાલીમ કે શિક્ષણ ન હોવાને લીધે આજે શિક્ષિત બેરોજગારી માં વધારો જોવા મળી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કહીએ છીએ કે આ ભણેલા છે છતાં એને કામ નથી તો એના પાછળનું એક જ કારણ છે કારણ કે એ જે તે વ્યક્તિએ શિક્ષણ તો મેળવ્યું છે પરંતુ આજની વર્તમાન સમયની માંગ પ્રમાણે શિક્ષણ નથી મેળવ્યું માત્ર બુક્યો જ્ઞાન જ એણે પ્રાપ્ત કર્યું છે મતલબ કે આજે દર વર્ષે ઘણા બધા એવા ગ્રેજ્યુએટ વ્યક્તિઓ બને છે છતાં આવા ગ્રેજ્યુએટ વ્યક્તિઓ રોજગારી વગર બેઠેલા જોવા મળે છે એના પાછળનું કારણ શું છે માનવ શક્તિના આયોજનો અભાવ છે કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોના કારણે ઊંચી લાયકાત ધરાવતા ડોક્ટરો અને ઇન્જિનિયરો જો દેશમાં યોગ્ય કામ ન મળતા અથવા યોગ્ય એને વળતર ન મળતા એને વિદેશમાં જવું પડે છે વિદ્યાર્થી મિત્રો આ પણ એક આપણા દેશ માટે બહુ જ દુર્ભાગ્યપદ બાબત છે કે આપણા જ ભારતની અંદર તૈયાર થતા ડૉક્ટરો અને એન્જિનિયરો જે છે આપણા ભારતમાં એને એનું ડિગ્રી પ્રમાણે એનું કામ ન મળતા અથવા કામ પ્રમાણે ઓછું વળતર મળતું હોવાને લીધે આપણા ડૉક્ટરો અને ઇન્જિનિયરો ક્યાં જાય છે જોબ નોકરી માટે ક્યાં જાય છે વિદેશમાં જાય છે જેવી રીતના પહેલાંના સમયમાં ભૂતકાળના બ્રિટિશ શાસનમાં સોનાનો એક પ્રવાહ જે છે એટલે કે ડ્રેન ઓફ ગોલ્ડ ત્યાંથી ઇન્ડિયાથી ઇંગ્લેન્ડ તરફ જોવા મળતો હતો એ જ રીતના આજની વર્તમાન બુદ્ધિનો આજની વર્તમાન બુદ્ધિનો એક તરફી પ્રવાહ જે છે એ ભારતમાંથી ક્યાં તરફ જોવા મળ્યો છે ભારતમાંથી વિદેશ તરફ જોવા મળે છે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ ડ્રેન ઓફ બ્રેન વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ સેન્ટર્સ ગયા વખતે પરીક્ષામાં વિકલ્પમાં અથવા એક વાક્યમાં હતું કે ભારતનો બુદ્ધિદંડ જે છે આપણા દેશમાંથી વિદેશ તરફ જવા માંડ્યો છે એને આપણે શું કહીએ છીએ તો ડ્રેન ઓફ બ્રેન જોકે આ જ બાબતને ગંભીરતાથી લઈને સરકારે શિક્ષણ વ્યવસ્થામાં ઘણા બધા સુધારા કર્યા છે આજે જો કે આ શિક્ષણ વ્યવસ્થામાં જે ખામી હતી જે શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન હતો આજની વર્તમાન માંગ તથા આધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં લઈને એવા શ્રમનો પુરવઠો ઊભો થાય અથવા એવી માનવ શક્તિનું આયોજન થાય એટલા માટે આજે નવી શિક્ષણ નીતિ આપણે નવી શિક્ષણનો અમલ કરવા જઈ રહ્યા છીએ હવે એ નવી શિક્ષણ નીતિ શું છે એની આપણે ઝલક જોઈએ નવી શિક્ષણ નીતિ વિશે થોડાક પરિચય થઈએ તો આપણે નવી શિક્ષણ વિશે પરિચય તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ શું છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર ઓગણીસ નવી શિક્ષણ નીતિ આવે આખી શિક્ષણ પદ્ધતિ જે છે એ જ બદલી જશે અહીં તમે જોઈ શકો છો કે આ શું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એની પીડીએફ જે છે તો એમાં ખાસ કરીને કયા કયા મુદ્દા છે તો જો શાળાકીય શિક્ષણ એટલે પ્રારંભિક બાળપણ શિક્ષણ પછી મૂળભૂત અક્ષર જ્ઞાન અને આંકડાકીય જ્ઞાન ધોરણ એકથી પાંચ દરમિયાન મળશે પછી અભ્યાસક્રમ અને અધ્યાપન આપણે નજર નાખીએ મુખ્ય મુદ્દાઓ તરફ તો જુઓ તમે જોઈ શકો છો ઉચ્ચ શિક્ષણમાં ફેરફારો કર્યા છે શિક્ષણ શિક્ષક શિક્ષણ વ્યવસાયિક શિક્ષણ જો આજની આ માંગ છે વ્યવસાયિક શિક્ષણ તો એ વ્યવસાયિક શિક્ષણ પણ એમાં અલગ રીતે પ્રાથમિક કક્ષાએથી જ વ્યવસાયિક શિક્ષણનો અમલ કરવામાં આવશે પછી રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ જે છે પછી શિક્ષણમાં પ્રૌદ્યોગિકી એટલે કે ટેકનોલોજી પછી જોઈ શકો છો તમે નાણાકીય શિક્ષણ પછી રાષ્ટ્રીય શિક્ષણ આયોગ હવે ડાયરેક્ટ આપણે મુખ્ય મુદ્દાઓ તરફ જઈએ એના નવી શિક્ષણ નીતિમાં તો જો શાળા માટે આખું અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રના માળખા અને શાળા શિક્ષણ માટે અભ્યાસક્રમનું માળખું હવે આનો જે ફોર્મ્યુલા જે છે વિદ્યાર્થી મિત્રો સમજો બરાબર આ જે ફોર્મ્યુલા તમે જુઓ છો પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર આ ફોર્મ્યુલા છે પાંચ પ્લસ ત્રણ પ્લસ ચાર હવે આનો મતલબ શું છે કે સૌ પ્રથમ પાંચ વર્ષો જે છે એટલે કે બાળક ત્રણથી કરીને આઠ વર્ષનું જે થશે તો એ પ્રી પ્રાઇમરી હશે એમાં આગળના ત્રણ વર્ષ અને પહેલું અને બીજું ધોરણ યુકેજી એલ કેજીના ત્રણ વર્ષ અને પ્રથમ પહેલો ધોરણ અને બીજો ધોરણ એટલે કુલ એવા પાંચ વર્ષ એટલે પ્રથમ ભાગ જે છે પછી જે છે બીજો ભાગ છે ત્રણ વર્ષનો પછી ત્રીજો ભાગ છે પણ ત્રણ વર્ષનો અને ચોથો ભાગ છે ચાર વર્ષનું અગાઉની જે શિક્ષણ નીતિ હતી ઓગણીસો ને તો એમાં કયો ફોર્મ્યુલા હતો દસ પ્લસ બે હતું દસ પ્લસ બે પ્લસ ત્રણ આવું હતું જ્યારે આ ચેન્જ થઈ ગયું છે અને થઈ ગયું છે પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર તો એમાં શું છે તો એમાં પ્રથમ તબક્કો જે છે ત્રણથી આઠ વર્ષનો હશે બરાબર કે જેમાં ઝડપી મગજ વિકાસ રમત અને શક્રી શોધ એના ઉપર જ્ઞાન આપવામાં આવશે પછી પ્રારંભિક સ્ટેજ આઠથી અગિયાર વર્ષનો અગિયાર એટલે ત્રણ વર્ષ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ફોર્મ્યુલામાં ત્રણ છે તો એમાં શું શીખાડવામાં આવશે શું ટીચિંગ આપવામાં આવશે રમત શોધ પર નિર્માણ માળખાકીય અભ્યાસક્રમની શરૂઆત પછી જે છે અગિયારથી ચૌદ વર્ષ નો બાળક જ્યારે થશે ત્યારે ત્રીજા તબક્કામાં આવશે એમાં ત્રણ વર્ષ શિક્ષણ મેળવશે એમાં શું એને સ્ટડી કરાવવામાં આવશે તો વિશ્વના મુદ્દા શીખવાનો આરંભ થશે કિશોર અવસ્થા શરૂઆત શરૂઆતમાં એને જે પણ જરૂરી શિક્ષણ જે છે આ તબક્કામાં આપવામાં આવશે અને છેલ્લો તબક્કો માધ્યમિક શિક્ષણ વિદ્યાર્થી મિત્રો એ માધ્યમિક શિક્ષણ ચાર વર્ષનું રહેશે એટલે કે નવ દસ અગિયાર અને બાર એ બધું એક થઈ જશે નવથી બાર આજે ચાર વર્ષ જે છે એને માધ્યમિક શિક્ષણ કે જેમાં આજીવિકા અને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરાવવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ શિક્ષણનો જે તખતો જે છે એ નવી શિક્ષણ નીતિમાં બદલવામાં આવ્યો છે આ શિક્ષણ નીતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે માનવ શક્તિનો બરોબર રીતે આયોજન થાય તથા બધા જે છે એ વ્યવસાયિક શિક્ષણથી વ્યવસાય શિક્ષણ મેળવી અને સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે આ શિક્ષણ નીતિમાં પચાસ ટકા જે છે વ્યવસાય શિક્ષણ ઉપર ભાર આપવામાં આવ્યું છે પ્રાથમિક કક્ષા એથી જ વ્યવસાય શિક્ષણની શરૂઆત થઈ જશે જેમાં જે પણ જે વ્યવસાયમાં જે તે વ્યક્તિને જોડાવું છે દાખલા તરીકે કોઈકને કાર્પેન્ટર બનવું છે કોઈકને દરજી કામ શીખવું છે તો એના જે આર્ટિસો જે છે એ સ્કૂલમાં મુલાકાત કરશે બે કે ત્રણ દિવસ અને પ્રેક્ટિકલી વ્યવસાય શિક્ષણ એને આપવામાં આવશે આજની માંગને અનુરૂપ આ નવી શિક્ષણ નીતિ જે છે એ ઘડવામાં આવી છે કે જેમાં જે યુવાધન પેદા થશે એ ક્યારે બેરોજગાર નહીં થાય એવો ઉદ્દેશ્ય જે છે આ નવી શિક્ષણ નીતિમાં રહેલો છે હવે આપણે બીજો ગરીબી ઉદભવાનું કારણ સમજને તો છે બીજું છે જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા વિદ્યાર્થી મિત્રો આ જાહેર ક્ષેત્ર શું છે તો આપણો જ્યારે દેશનું વિકાસ જે છે એ આયોજન દ્વારા જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે આપણે કઈ નીતિ અપનાવી છે આપણા અર્થતંત્રના વિકાસ કરવા માટે આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવી છે તો મિશ્ર અર્થતંત્ર કોને કહીએ તો સૌથી પહેલાં તો એને સમજીએ કે એક બાજુ જાહેર ક્ષેત્ર એટલે કે સરકારી ક્ષેત્ર હોય અને એક બાજુ ખાનગી ક્ષેત્ર હોય એટલે સરકાર અને પ્રાઇવેટ લોકો બંને સાથે મળીને આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય એ એને જ આપણે શું કહીએ છીએ મિશ્ર અર્થતંત્ર કહીએ છીએ હવે બન્યું શું છે કે આપણા આયોજનની અંદર આઝાદી પછી ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્ર ઉપર વધુ ભાર આપી દેવામાં આવ્યું છે જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા એટલે કે ઉદ્યોગોની સંખ્યા પણ વધારવામાં આવી છે લગભગ ત્રણસોથી ઉપર જાહેર ક્ષેત્રના મોટા એકમો છે અને એની અંદર જે રોકાણ કરવામાં આવે છે એ પણ ખૂબ જ હોય છે 我旗。 મૂડીરોકાણની દ્રષ્ટિએ અને એકમોની દૃષ્ટિએ જાહેર ક્ષેત્રને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું પરંતુ આ જાહેર ક્ષેત્ર જે છે એ રોજગારીનું સર્જન કરી શક્યા નહીં કારણ કે આપણે આયોજનની અંદર ઉદ્યોગો અને સેવાઓને વધુ અગ્રીમતા આપી છે તથા આ જાહેર ક્ષેત્રોમાં ઉત્પાદન પદ્ધતિ આપણે કઈ અપનાવી છે તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ અપનાવી છે જ્યારે આપણો દેશ જે છે એ શ્રમ પ્રધાન છે આ જાહેર ક્ષેત્રના એકમો જે છે એ રોજગારીનું સર્જન કરવામાં અથવા નબળી કાર્યક્ષમતાને કારણે એ સફળ થયા નથી પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર અંકુશો મૂકવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્રો ઉપર જાહેર ક્ષેત્રના હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા છે ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન આપવામાં ન આવતા રોજગારીની તકો જે છે એ ઓછી ઊભી થાય છે જેના લીધે બેરોજગારીનું સર્જન થાય છે આ બાબતને ધ્યાનમાં લઈને ઓગણીસો ને એકાણુંની અંદર સુધારા કરવામાં આવ્યા અને જાહેર ક્ષેત્રની જે વધારે પડતી હસ્તક્ષેપતા હતી એ દૂર કરવામાં આવી અને ખાનગી ક્ષેત્રને આપણે મહત્ત્વ દેતા થઈ ગયા છીએ એટલે આપણા નવા સુધારાની અંદર આર્થિક સુધારામાં ખાનગીકરણ જે છે એ નીતિ પણ આપણે અપનાવી છે પછીનો મુદ્દો છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના આપણને ખબર છે કે આપણો દેશ જે છે એ કૃષિ પ્રધાન છે અને મોટાભાગની વસ્તી જે છે એ ક્યાં વસે છે ગામડામાં વસે છે અને ગામડાની મોટાભાગની વસ્તી જે છે એ કયા ક્ષેત્ર ઉપર નભે છે તો કૃષિ ક્ષેત્ર ઉપર જ આધાર રાખે છે મતલબ કે કૃષિ ક્ષેત્રે વધારે રોજ પૂરી પાડી શકે એવો ક્ષેત્ર છે છતાં પણ આપણા આયોજનની અંદર કૃષિ ક્ષેત્ર ઉપર એટલું ધ્યાન આપવામાં આવ્યું નથી પ્રથમ પંચવર્ષીય યોજનાને બાદ કરતાં બીજી પંચવર્ષીય યોજનાથી જ આપણે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રને જ વધારે મહત્ત્વ આપ્યું છે એટલે કે અન્ય ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપ્યું છે પરિણામ શું આવ્યું કે કૃષિ ક્ષેત્રોનો જેટલો જોઈએ એટલો વિકાસ થઈ શક્યો નથી જેના લીધે કૃષિ ક્ષેત્રે બેરોજગારીનું સર્જન થવા માન્યું છે ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ક્યાં બેરોજગારી જોવા મળે છે કઈ બેરોજગારી જોવા મળે છે તો કૃષિ ક્ષેત્રમાં ખાસ કરીને મોસમી બેરોજગારી જોવા મળે છે અને પ્રછન્ડ બેરોજગારી જોવા મળે છે તો આ સમસ્યાને થોડુંક દૂર કરવા માટે આપણા આયોજનમાં ખાસ કરીને હરિયાળી ક્રાંતિ ઓગણીસોને અડસઠમાં લાવ્યા પરંતુ હરિયાળી ક્રાંતિનો પણ અમલ જે છે મોસ્ટલી હરિયાળી ક્રાંતિ અમુક રાજ્યો પૂરતી મર્યાદિત બની છે અને કયા રાજ્યો હરિયાણા ગુજરાત મધ્યપ્રદેશ જેવા અમુક રાજ્યો પૂરતું જ હરિયાળી ક્રાંતિનો એને લાભ મળ્યો છે બાકીના રાજ્યો જે છે એ હરિયાળી ક્રાંતિથી વંચિત રહ્યા છે એમ કહેવાય છે કે આડ કુલ ખેડાણલાયક જમીન જે છે એ લાયક જમીનમાંથી માત્ર અડત્રીસ કે ચાલીસ ટકા જે જમીન જે છે એ એને જ સિંચાઈ જે છે રાસાયણિક ખાતર જંતુનાશક દવા ટૂંકમાં ટેકનોલોજીકલ સાધનો દ્વારા ખેતી થાય છે બાકીની ખેતી જે છે એ આકાશી ખેતી છે વરસાદ ઉપર આધાર રાખે છે કૃષિ ક્ષેત્રમાં સાર્વત્રિક રોજગારીમાં વધારો થઈ શક્યો નથી પછી કૃષિ ઉપર એક તો વધુ પડતું ભારણ છે પછી કૃષિ ક્ષેત્ર માટે જે ધિરાણ જે છે એની પણ ઓછી સવલત છે પછી કૃષિ ક્ષેત્રે જે વરસાદ જે છે કૃષિ મોસ્ટલી જે છે લગભગ સાહીઠ ટકા જેટલી કૃષિ ક્ષેત્રની જે જમીન જે છે લાયક જે જમીન છે અથવા ખેડૂતો જે છે એ શેના ઉપર આધાર રાખે છે તો વરસાદ ઉપર આધાર રાખે છે અને વરસાદ પણ કેવો છે અનિશ્ચિત છે તથા અન્ય જોખમોના કારણે પણ ભારતમાં કૃષિ ક્ષેત્રનો પૂરતો વિકાસ થઈ શક્યો ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ જેટલો જોઈએ એટલો વિકાસ થઈ શક્યો નથી કૃષિ સાથે સંબંધિત જે ક્ષેત્રો જે છે દાખલા તરીકે મરઘા બતકા ઉછેર છે પછી ગૃહ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો જેવા વૈકલ્પિક રોજગારીના ક્ષેત્રો જે છે ગ્રામીણ ક્ષેત્રે એનો પણ પૂરતો વિકાસ થયો નથી તેથી ખાસ કરીને કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામીણ જે શ્રમિકો જે છે એમાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે મેં અગાઉ વાત કરી કે મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી જે છે એનો સામનો કરવો પડે છે પછી છે શ્રમની ઓછી ગતિશીલતા વિદ્યાર્થી મિત્રો બેરોજગારીનું એક કારણ આ પણ છે શ્રમની ઓછી ગતિશીલતા પહેલે તો શ્રમની ઓછી ગતિશીલતા એટલે શું તો ગતિશીલતા એટલે શું એક વ્યક્તિ પોતાનું વતન મૂકીને અન્ય જગ્યાએ રોજગારી માટે જાય છે કામ માટે જાય છે તો એમ કહેવાય છે કે શ્રમ ગતિશીલ આપણો જે શ્રમનો પુરવઠો જે છે એ પોતાના વતનને મૂકીને અન્ય જગ્યાએ જતો નથી બેરોજગાર રહેવાનું પસંદ કરે છે પણ અન્ય જગ્યાએ ગતિશીલ થતો નથી આવી ગતિશીલતા જે છે ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી ક્ષેત્રે બંને ક્ષેત્રે જોવા મળે છે હવે ગ્રામીણ ક્ષેત્રે જે છે કયા ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો જે છે અન્ય જગ્યાએ ન જતા માટે કારણ કયા કયા છે તો જો એક તો સામાજિક કારણને લીધે પણ ગ્રામીણ લોકો જે છે એ અન્ય જગ્યાએ જતા નથી એ ગતિશીલ થતા નથી પછી અમુક કૌટુંબિક સંબંધો વ્યક્તિ જે છે ગામમાં કુટુંબો સાથે જોડાયેલો હોય સગા સંબંધીઓને મૂકીને અન્ય જગ્યાએ જવાનું ટાળે છે પછી ભાષા ધર્મ રીતરિવાજ જે પોતાના ગામની ભાષા છે ધર્મ છે પોતાનો ધર્મ છે એ રીતરિવાજ સંસ્કૃતિ પછી માહિતીનો અભાવ અન્ય જગ્યાએ જવા માટેની માહિતીનો અભાવ છે પછી વાહન વ્યવહારની અપૂરતી સગવડો પછી રહેઠાણ તેમજ આવી ઘણી બધી સમસ્યાઓને લીધે આપણો જે શ્રમિક જે છે અન્ય જગ્યાએ જવામાં ગતિશીલ નથી ગામમાં બેરોજગાર રહેવાનું પસંદ કરે છે પરંતુ પોતાના વતન કે ગામને મૂકીને અન્ય જગ્યાએ જતો નથી કે ગતિશીલ થતો નથી આ છે એક કારણ બેરોજગારીનું હવે શહેરી ક્ષેત્રે ગતિશીલતા ઓછી જોવા મળે છે એના કારણ શું છે તો જોઈએ તો શહેરી ક્ષેત્રમાં જે ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો જે છે એ ગામડાઓમાં કે પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં વિદ્યાર્થી મિત્રો ટાળે છે હમણાં જ આપણે જોઈએ તો ઘણા શૈક્ષણિક સંસ્થાઓની અંદર જોઈએ તો એક કચ્છ જિલ્લાની જ વાત કરીએ તો કચ્છ જિલ્લામાં એક બેકવર્ડમાં બેકવર્ડ શાળાની દૃષ્ટિએ સરકારી શાળાઓમાં સૌથી બેકવર્ડ ગામ જે છે ભીટારા મોટા કે જ્યાં એક માધ્યમિક શાળાની સ્થાપના કરવામાં આવી અને ત્યાં ત્રણ ટીચરની મંજૂરી મતલબ કે એ શાળાની અંદર ત્રણ નવા ટીચરોની નિમણૂક આપવામાં આવી પરંતુ આ ગામડો જે છે એ ખૂબ બેકવર્ડમાં છે મતલબ કે અંતરિયાળ વિસ્તારમાં હોવાને લીધે ત્યાં સરકારી નોકરી પણ લોકો સ્વીકારવા તૈયાર થયા નહીં હાજર થયા નહીં તો એનો મતલબ એવો થયો કે એક શહેરી વ્યક્તિ જે છે એ ઉચ્ચ શિક્ષણ મેળવેલો વર્ગ જે છે એ પોતાના શહેરને મૂકીને ગામડામાં ગતિશીલ થવાનું ટાળે છે પણ બેરોજગાર રહેવાનું વધુ પસંદ કરે છે તો આ પણ શું છે બેરોજગારીનું એક કારણ બને છે પછી મોટા ભાગની આવી વ્યક્તિઓ જે છે શહેરોમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખે રાખે છે વિદ્યાર્થી મિત્રો ઘણા લોકો એવા હોય છે આપણે જોઈએ છીએ કે કામ મળે તો શહેરોમાં મળે ગામડામાં કામ મળતું હોય છતાં ગામડામાં કામ કરવા જતા નથી એવો મોહ રાખે છે શહેરનો મોહ રાખે છે પછી શહેરી જીવનના આકર્ષણો જો શહેરોમાં શું હોય છે કે શહેરોમાં સુખ સુવિધાઓ કે મોજ શોખના સાધનો જે છે બાગ બગીચાઓ ટોકીઝો બરાબર તો શહેરી જીવનશૈલી આ બધા જે આકર્ષણો જે છે એના લીધે પણ લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી હવેનો એનો છેલ્લો મુદ્દો છે અપૂરતી માળખાકીય સુવિધા વિદ્યાર્થી મિત્રો માળખાકીય સુવિધામાં શેનો સમાવેશ થાય છે તો માળખું એટલે આંતરમાળખું કે જે દેશ માટે જરૂરી છે જે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય તેમાં સરકાર તરફથી જે આંતર માળખું આંતરમાળખાની જે સુવિધા જે છે સગવડો જે છે એ એ સગવડો જરૂરી છે આર્થિક વિકાસ માટે આ આર્થિક માળખું અને સામાજિક માળખું બંનેને જરૂર પડે છે તો ગામડામાં કેવું જોવા મળે છે કે ગામડામાં શહેર કરતા વાહન વ્યવહારની ઓછી સગવડ હોય છે પછી શિક્ષણ આરોગ્ય અને વીજળીની પણ ઓછી સગવડ હોય છે કે જે રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી જેના લીધે રોજગારીનું સર્જન કરી શકાતું નથી આપણને ખબર છે કે ગામડામાં ઉદ્યોગો જે છે એના માટે સસ્તા દરે શ્રમિકો અને સ્થાનિક કક્ષાએ કાચો માલ પણ મળી જતો હોવા છતાં પણ ગામડાની અંદર લાઇટ અથવા વીજળીની ઓછી સગવડતા હોવાને લીધે ત્યાં મૂડીપતિઓ ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગોનું સ્થાનીકરણ કરતા અચકાય છે મતલબ કે ગ્રામીણ વિસ્તારની અંદર પૂરતી વીજળીની વ્યવસ્થા ન હોવાને લીધે મૂડીપતિઓ ત્યાં રોકાણ કરતા નથી જેના લીધે નવી રોજગારીનું સર્જન કરી શકાતો નથી જો કે આ બાબતને આજે ભારત સરકારે દરેક ગામડાઓની અંદર વીજળીની પૂરતી સુવિધા હોય સારા રસ્તાઓ થાય તથા શિક્ષણ આરોગ્ય આ બધા અંતરમાળખાકીય સુવિધામાં વધારો કરવાના પ્રયાસ જે છે ચાલુ કર્યા છે જેના લીધે આ ગ્રામ્ય વિસ્તારની બેરોજગારી પણ દૂર થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે આ મુદ્દાઓ જે છે તમને બરાબર રીતે સમજાના હશે વિદ્યાર્થી મિત્રો જો કોઈ મુદ્દો તમને ન સમજાતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ